नमस्ते स्टूडेंट्स, वेलकम टू ओसम पाठक स्कूल। आज आप एक अलग प्रकार डिस्कशन करने भेगा थया छी। अत्यारे आ कोरोना संक्रमणनी जे परिस्थिति छे एमां दसमा धोरणनी एक्जाम आप्या पछी तमे लोकोए जे कंई पण घरमां एन्जॉय कर्युं छे एना पछी हवे थोड़ाक स्टडीनी वारी। ओके, स्टडी एटले कंई एवुं हेवी हार्डकोर स्टडीनी वात नथी करतो। स्टडी एटले के जे अत्यार सुधी आपणे शीख्या छे एमां कंईक नवुं एड करवुं छे, जे आपणे नवो लोड पण न करे અને જે આપણે આગળ કરવાના છીએ કોમર્સ એમાં આપણને થોડી હેલ્પ પણ કરે। તો આના માટે પાઠક સ્કૂલ, ઓસમ પાઠક સ્કૂલ એક કન્સેપ્ટ લઈને આવી છે, નવો બ્રિજ કોર્સ। ધોરણ 10 પછી સાયન્સ કે કોમર્સ તમારે કાંઈ પણ કરવું હોય તો આ બ્રિજ કોર્સ તમે કરો એટલે તમને ક્લિયર થશે કે ભાઈ સાયન્સ રખાય, કોમર્સ રખાય, બરાબર શું કામ સાયન્સ રખાય, શું કામ કોમર્સ રખાય। તો આનું ડિસ્કશન આ આગળના ઓલામાં આપણે કરવાનું છે। પણ ઓકે, અત્યારે મને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે લોકોએ કોમર્સ ઓલરેડી સિલેક્ટ કરી લીધું છે, તો આપણે આ સેશનમાં કોમર્સનું થોડુંક ડિસ્કશન પહેલાં કરશું અને પછી એક સબ્જેક્ટનું ડિસ્કશન કરશું કોમર્સના, બરાબર। તો ડિટેલ સ્ક્રીન ઉપર છે, જરાક જોઈ લેજો। સૌથી પહેલાં તો આ બ્રિજ કોર્સનું નામ જે આવ્યું તો શું છે, વોટ ઇઝ બ્રિજ કોર્સ? Like it is said, it is a bridge between 10th and 11th commerce. શું છે બેની વચ્ચે ખબર નહીં, 10th માં ક્યાં ક્યાં સબ્જેક્ટ હતા બધું ખબર છે, મિક્સ હતું, સાયન્સે આવતું, ઇકોનોમિક્સે આવતું, સિવિક્સે આવતું, મેથ્સ પણ આવતું, હોલ એન્ડ સોલ ટાઈપ ઓફ અ હોજપોચ ખીચડી, બરાબર। તો હવે અહીંયાથી આપણે કોમર્સ તરફ એક પર્ટિક્યુલર વે ડિસાઈડ કરીએ છીએ। તો આ કોમર્સમાં કેવી રીતના આગળ વધવું, શું છે કોમર્સની અંદર, એની ડિટેલ તમને આની અંદર થોડીક હું આપીશ। તો બ્રિજ કોર્સમાં તમને અલગ અલગ ટીચર્સ દ્વારા અલગ અલગ સબ્જેક્ટની આવી બધી ડિટેલ મળશે અને કોમર્સ તમારી લાઈફમાં અત્યારે ભલે લોકડાઉન હોય કે ન હોય, ડઝન્ટ મેટર, લોકડાઉન પહેલાંની વાત કરો, લોકડાઉન ટાઈમની વાત કરો કે લોકડાઉન પછીની વાત કરો, 100% તમારી આજુબાજુનું એટમોસફિયર તમને ઓબ્ઝર્વ કરતા આવડે તો એ તમે જોશો કે એમાંથી ઓલમોસ્ટ ઓલ કોમર્સ, કોમર્સ અને કોમર્સ જ દેખાય છે, બરાબર। કઈ રીતના એ ધીરે ધીરે જેમ આપણા સેશન્સ આગળ ચાલશે એમ આપણે આગળ જોતા જશું। તો આવો એક બ્રિજ કોર્સ છે કે જે આપણને ખબર પડે કે 11th કોમર્સમાં કેવી રીતના જવાનું, બરાબર, ઠેકડો મારવાની બદલે આપણે એક બ્રિજ તૈયાર કરી દઈએ કે સ્મૂધલી આપણે જઈ શકીએ, બરાબર। તો આ ફર્સ્ટ બ્રિજ કોર્સ। ઓકે, શું કામ કરું, વોટ આર ધ બેનિફિટ્સ, બરાબર, મારે આ કરવાથી મને ફાયદા શું થશે, બરાબર। તો નંબર 1, કે અત્યારે સાવ ખાલી બેઠા છીએ આપણે તો કાંઈક એક્ટિવિટી મળે, બેઝિક બેનિફિટ। બીજું કે ખબર જ છે કોમર્સ કરવું જ છે અને એમાં એ ખબર નથી કે શું આવશે, તો ઘણી બધી ડિટેલ આ બ્રિજ કોર્સમાં તમને એ મળશે કે તમને કોમર્સનો બેઝ આખો તૈયાર થઈ જશે, ઓલમોસ્ટ ઓલ દરેક સબ્જેક્ટમાં। તો આ બેઝ તૈયાર કરવા માટે, કોમર્સ માટે રેડી થવા માટેનો આ કોર્સ છે, બરાબર। તો આ બે બેનિફિટ અત્યારે તમે આ બ્રિજ કોર્સને ગણો, એક તો બેઠે બેઠે ક્યાં કરે કરના હે કુછ કામ, શરૂ કરો બ્રિજ કોર્સ લેકે પ્રભુ કા નામ, તો એક આ વસ્તુ। વાય ધીઝ કોર્સ ફોર 10th સ્ટુડન્ટ? તો 10th પછી મોસ્ટલી તમે જુઓ તો 10th પછી અલગ અલગ ઘણા બધા ફેક્ટર છે સિલેક્ટ કરવા માટે, સાયન્સ છે, કોમર્સ છે, આ મેઇન ફેકલ્ટીઝ છે સાયન્સ કોમર્સ, આના સિવાય હજી ઘણા બધા છે કે જે કરી શકાય। તો હવે 10th સ્ટુડન્ટને કેવી રીતના ખબર પડે કે આઈ એમ ફોર વોટ, બરાબર, શેના માટે છું? તો આમાં બ્રિજ કોર્સમાં તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે તમે શેના માટે બનેલા છો। જો તમને એવું લાગશે કે કોમર્સ હું ભણું છું પણ આમાં સારો કે મેળ નથી પડતો, હા એક છે, આ રીતના ઓનલાઈન આપણે ક્યારેય ભણ્યા નથી, ક્લાસરૂમમાં હોય તો આખું એક અલગ એટમોસફિયર હોય, ઓનલાઈન ભણી છીએ તો એનું આ એક અલગ એટમોસફિયર છે, પણ છતાંય મેક્સિમમ મેં ટ્રાય કરી છે કે તમને એવું એટમોસફિયર મળે, બરાબર। તો અહીંયા બ્લેકબોર્ડ ને વ્હાઇટ ચોક હોય, અહીંયા વ્હાઇટ બોર્ડ છે આપણી પાસે અને બ્લેક અક્ષર છે, બરાબર,
તો આ એક વસ્તુ છે કે કઈ બાજુ જાઉં તો એ રસ્તો ક્લિયર થાય, ટેન્થના સ્ટુડન્ટને એ યાદ રાખવું જરૂરી, સમજવું જરૂરી છે. અને લાસ્ટ ક્વેશ્ચન જે છે, વોટ ઇઝ ધેર ઇન કોમર્સ બ્રિજ કોર્સ? તો કોમર્સ બ્રિજ કોર્સ છે તો કોમર્સ રિલેટેડ આખી આપણે વાતો કરશું આની અંદર. તો કોમર્સ રિલેટની વાત હોય ને તો સૌથી પહેલાં તો આપણે એ જાણવું કે ભાઈ કોમર્સમાં સબ્જેક્ટ ક્યાં છે. ઓકે, પહેલો સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ. એલિમેન્ટ્સ એટલે તમને ખબર સર, એલિમેન્ટ્સનું ટેબલ અમારે સાયન્સમાં આવતું, આખું પિરિયોડિક ટેબલ આવતું. તો આમાં એક પિરિયોડિક ટેબલ આવશે, હા એના જેવું જ છે પણ થોડુંક અલગ છે, બરાબર, સેમ બટ ડિફરન્ટ, એના જેવું છે. તો એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટ, તો અકાઉન્ટ્સ ભણવા માટેના જે બેઝિક એલિમેન્ટ્સ છે એ તમને કરાવવામાં આવશે, બરાબર. સમ્સ ગણવાના, ટાઈપ્સ ઓફ મેથ્સ, પણ મેથ્સ ઇન ડિટેલ સાઇન થીટા કોસ થીટા નહીં આવે, બરાબર. આ અકાઉન્ટ્સની અંદર જે મેથ્સ આવે એ બહુ ઇઝી આવે, પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન અને પર્સન્ટેજ. આ પાંચ વસ્તુ તમને આવડતી હોય એટલે અકાઉન્ટ્સમાં તમારે લગભગ વાંધો આવશે નહીં, અને આઈ હોપ કે આ પાંચ વસ્તુ લગભગ બધાને આવડતી જ હશે, બરાબર ને. નેક્સ્ટ છે સ્ટેટિસ્ટિક્સ, અથવા તમે કહી શકો મેથ્સના કાકાના દીકરો ભાઈ, બરાબર. તો એવું શું કામ? તો કે એમાં મેથ્સનો યુઝ અકાઉન્ટ્સ કરતાં થોડોક વધારે છે પણ મેથ્સ કરતાં થોડોક ઓછો છે, બરાબર. તો સ્ટેટિસ્ટિક્સ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે કોમર્સની અંદર, જો આ સબ્જેક્ટમાં તમે આગળ વધો તો સ્કાય ઇઝ ધ લિમિટ. નેક્સ્ટ છે ઇકોનોમિક્સ, ઓલરેડી તમે SSમાં એક પોર્શન તરીકે ભણતા હોવ છો, હવે આખો એક સબ્જેક્ટ આવશે. સર શું વાત કરો છો, એટલા ચેપ્ટર માન સર્ન થતા હતા, આમાં આખો સબ્જેક્ટ? હા, 100 માર્કનો સબ્જેક્ટ ભણવો પડશે, પણ આપણે એવું ટ્રાય કરશું કે ઇઝી કેવી રીતના લાગે, બરાબર. નેક્સ્ટ છે, ઓહો હો સર, આવડું મોટું નામ, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, બરાબર, OC&M, બરાબર. આને શોર્ટ ફોર્મ OCથી બધા ઓળખે છે, બરાબર, આખું કોઈ નથી બોલતા OC. અથવા ઘણીવાર તમે તમારા કોઈ ગુજરાતી મીડિયમના ફ્રેન્ડ હશે ને તો એ આને BA તરીકે પણ ઓળખતા હશે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર. તો આપણે આને OC તરીકે ઓબ્ઝર્વ કરશું કે આ સબ્જેક્ટને આપણે શોર્ટ ફોર્મ OC તરીકે બોલાવશું, બરાબર. આમાં શું હોય તો જેમ લખ્યું છે મેનેજમેન્ટ, બરાબર, તો એના વિશેની જ આખી ડિટેલ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, થિયરી સબ્જેક્ટ છે, બરાબર. અને એક સબ્જેક્ટ છે કોડવર્ડવાળો, SPNCC, કાંઈ ખબર જ ન પડે આની અંદર શું છે, નહીં નામ વાંચો તો કાંઈ ખબર ન પડે, અંદર જાશું ડિટેલ ન જોવો ને. આનો લેક્ચર મેં આગળ એક મૂક્યો છે જે તમારે આવશે, બરાબર. તો SPCC જે છે, સેક્રેટરી ઓફ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, એની ડિટેલ આપણે એના લેક્ચરમાં જ જોશું, અત્યારે આપણે ઝાઝવામાં ઇન્વોલ્વ નથી થતા, બરાબર. પાંચ કોમર્સના મેઇન સબ્જેક્ટ અને 2 લેંગ્વેજ જે તમારો પીછો હજી 2 વર્ષ નહીં છોડે, ઇંગ્લિશ અને ગુજરાતી. તમે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છો તો ઇંગ્લિશ છે એ 1st લેંગ્વેજ આવશે અને ગુજરાતી છે એ 2nd લેંગ્વેજ આવશે, બરાબર, જે 10th હતું એ જ વસ્તુ. તો આ તમારા સબ્જેક્ટ છે. મારે તમારી જે ડિસ્કશન કરવું છે ને, દેટ ઇઝ એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટ, બરાબર. તો આ આપણો આજનો ટોપિક છે. શું આવે આની અંદર? તો પહેલાં તો આપણે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે બુક આવે છે ને એના વિશે થોડું ડિસ્કસ કરી લઈએ, કે એવો સરસ કોર્સ ડિઝાઇન કર્યો છે અને સૌ બેઝિક કોર્સ ડિઝાઇન કર્યો છે. હા, નો ડાઉટ 11th કોર્સ થોડોક લેન્ધી છે 12th કરતા, બરાબર. તમને એવું લાગતું હોય સર ઊંધું બોલે છે, 11th કોર્સ લેન્ધી નું હોય, 12th લેન્ધી હોય, 12th બોર્ડ આવે, કોમર્સમાં 11th બોર્ડ નથી, આ એક સિક્રેટ તમને કહું છું, બરાબર. સાયન્સમાં આવે, કોમર્સમાં 11th બોર્ડ નો આવે. તો 12th બોર્ડનો કોર્સ લેન્ધી નથી, 11th કોર્સ લેન્ધી છે, બરાબર બોલું, વિચારીને બોલું. કેમ સર તમે એમ કહો છો? જોઈએ આપણે, આર યુ સ્ટાન્ડર્ડ 11th? ટેક્સ્ટબુકનું ઇન્ડેક્સ અહીં આપવું છે, બરાબર. સર આ તો 2 લિસ્ટ છે, 1-11, 12-11, હા 2 લિસ્ટ છે, એવી રીતના 2 બુક છે, Part 1 અકાઉન્ટ, Part 1 અને આ અકાઉન્ટ Part 2, બરાબર. આ બુક સર અત્યારે તો સ્ટેશનરીમાં અમે ક્યાં ગોતવા જશું? ગૂગલ ઓપન કરી, બરાબર, તમારા મોબાઈલમાં અથવા તો PCમાં કે લેપટોપમાં ગૂગલ ઓપન કરીને એમાં સર્ચ કરશો ને તમે GSSTB, બરાબર. અને જેવું તમે એન્ટર કરશો ને એની અંદર એક તમારે લિંક આવશે, ગૂગલની અંદર તમને દેખાડશે
ओके न्यू सिलेबस 2020 आज लिंक तमने मळे ने आम क्लिक करशो ने એટલે તમને સ્ટાન્ડર્ડ 1 થી લઈને સ્ટાન્ડર્ડ 12 સુધીના સાયન્સના કે કોમર્સના ગુજરાતી મીડિયમના કે ઇંગ્લિશ મીડિયમના તમામ બુક્સ અવેલેબલ છે આર્ટ્સના પણ છે સોરી રહી જાય છે બોલતા કાંઈ વાંધો નહીં તો આના ઉપર તમે આખી બુક ડાઉનલોડ કરી શકશો 11th કોમર્સ ઇંગ્લિશ મીડિયમના સેક્શનમાં તમે જાશો આ બે લિંકને તમે ફોલો કરશો ગૂગલમાં સર્ચ કરી બરાબર સ્ટેપ 1 ગૂગલનું સર્ચ કરવાનું અને પછી એની અંદર જે લિંક આવે ન્યૂ સિલેબસ 2020 સ્ટેપ 2 હવે એની અંદર તમને જોતા આવશે બે સેક્શન હશે 1-8 અને 9-12 એની અંદર ક્લિક કરશો એટલે તમને આગળ વે મળી જશે બરાબર તો બેઝિક છે પાર્ટ 1 પાર્ટ 2 બે બુક છે અને બહુ સરસ સિલેબસ છે થિયરી છે અકાઉન્ટ્સના બધા રૂલ્સ આની અંદર આવશે કેવી રીતના તમે અકાઉન્ટ ઓકે જીએસટી નામ સાંભળેલું છે જીએસટી હા સાંભળેલું છે તો બસ આ જ છે જે તમે સાંભળેલું છે ને એ જ આખું ડિટેલ નથી પણ ખાલી થિયરી છે બેઝિક છે ઇન્ટ્રોડક્શન એ લખ્યું છે એટલે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી ઓકે અકાઉન્ટની ભગવદ્ ગીતા આ છે અકાઉન્ટની ભગવદ્ ગીતા આ ચેપ્ટર આવડે એટલે અકાઉન્ટ આવડે બરાબર આ ચેપ્ટર આવડે એટલે અકાઉન્ટ આવડે પછી આઈનું હોય કે ફોરેનનું હોય કે ક્યાંયનું હોય આ ચેપ્ટર આવડે એટલે અકાઉન્ટ આવડે ધેટ્સ ઓલ બરાબર બાકીનું બધું આના ઉપર બેઝ છે એવું તમે કહી શકો બરાબર તો આ જર્નલ બુક પછી અકાઉન્ટિંગ ઇક્વેશન બરાબર આ એક નાનકડું ચેપ્ટર છે પણ બહુ આઈએમપી ચેપ્ટર છે આ તમને કંપની એકાઉન્ટમાં એમાંનો યુઝ છે એ બહુ થાય પછી સબસિડરી બુક્સ છે એની અંદર તમારે 4 સબસિડરી બુક્સ ભણવાની આવશે કેશ બુક છે બે ટાઈપની મેઇનલી બે ટાઈપ પણ અંદર આપણે ટેક્સ્ટબુકમાં 4 ટાઈપ આપેલા છે સબ ટાઈપ કરીને બરાબર જર્નલ પ્રોપર જર્નલ ચેપ્ટર છે એ જ છે પણ થોડું સ્લાઇટલી પર્સન્ટેજ જેવું ડિફરન્ટ છે બરાબર લેજર પોસ્ટિંગ અહીંથી આખું તમે એમ કહી શકો અકાઉન્ટનો સ્ટેપ 1 થયો બરાબર અહીંથી સ્ટેપ 2 આખું સ્ટેપ 1 સ્ટેપ 2 પછી આ સ્ટેપ 3 ઓકે તમે કોઈ બેંકમાં કોઈ રિલેટિવ કે એ કોઈ હોય ને અથવા તો કોઈ બિઝનેસ કરતા હોય કેવા કોઈ હોય ને તો એને તમે પૂછો ને તો એને એને આ વસ્તુ ખબર હોય ઓકે કદાચ આખું નામ બોલતા ન આવડતું બેંક રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ કદાચ આખું ન આવડતું હોય તો એ આ નામથી પણ ઓળખતા હોય BRS બરાબર ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય તો એને કહે ને બેંક સિલક મેળ ઓહો સર અઘરું થઈ ગયા બરાબર છે કાંઈ વાંધો નહીં તો આ ચેપ્ટર છે ઓકે હવે આટલું બધું મેસઅપવાળું કામકાજ છે તો સર આમાં કંઈક ને કંઈક મિસ્ટેક થતું ને કાંઈ વાંધો નહીં પાર્ટ 2નું પહેલું જ ચેપ્ટર છે રેક્ટિફિકેશન ઓફ એરર તરત તમને આમાં બધું શીખડાવી દેશે કાંઈ પણ મિસ્ટેક થઈ હોય તો કેમ સોલ્વ કરવી બરાબર પછી આ બધા અકાઉન્ટના અલગ અલગ કન્સેપ્ટ છે જે આપણે ડેપ્રિસિએશન છે પ્રોવિઝન રિઝર્વ IMP ભણવા માટે લાઈફ ટાઈમ યાદ રાખવા જેવો ટોપિક છે બિલ્સ ઓફ એક્સચેન્જ ઠીક છે ઓકે આપણે અકાઉન્ટ કરી છીએ શું કામ આના માટે આ વસ્તુ માટે આપણે અકાઉન્ટ કરીએ છીએ આ વસ્તુ નથી ને તો કોમર્સ નથી સમજી લો તમે આ વસ્તુ નથી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન નથી તો કોમર્સ છે જ નહીં બરાબર જેને આપણે ઘણી વાર ફાઇનલ એકાઉન્ટ્સ એના નામથી પણ ઓળખશો ફાઇનલ અકાઉન્ટ્સનું ચેપ્ટર છે મોસ્ટ ટાઈમથી આ આવડે આખું 12th આવડે ઓલમોસ્ટ જોઈએ આપણે કેવી રીતના શું છે ઓકે અકાઉન્ટની થિયરી આખો બેઝ અહીંયા છે કહેવો સર હા પણ આટલું આવડે ને પછી જ આવડે એવું છે એટલે અહીંયા આવ્યો બરાબર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે ગવર્મેન્ટે બરાબર તમે કદાચ નામ સાંભળેલું હોય ICAI અને ફૂલ ફોર્મ ખબર છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા બરાબર CA બનવા માટેનું ઇન્સ્ટિટ્યૂટ છે તો એ લોકોએ નક્કી કરેલા છે આ સ્ટાન્ડર્ડ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે જે પ્રમાણે અકાઉન્ટના અમુક નિયમોનું પાલન કરવું પડે ઓકે આપણે બધું ડિટેલમાં ના આપણે ખાલી નામ જ ભણવાના છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલું જ છે દેશી નામા સિસ્ટમ જૂનું આપણા જે દાદા અને ઓલો રેડ કલરની બુકમાં જે હિસાબ કિતાબ લખતા ગ્રીન કલરના પેજ હોય પાકા પૂઠાની બુક હોય તો એ ઓલ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમ છે દેશી નામા સિસ્ટમ એનું બેઝિક છે બરાબર જે અત્યારે પ્રેક્ટિકલમાં ઓલમોસ્ટ ઓલ બહુ ઓછું યુઝમાં આવે છે નોન ટ્રેડિંગ કન્સર્ન એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે જે ટ્રેડિંગ એટલે કે પરચેસ સેલ નથી કરતી અને બિઝનેસ કરે છે તો એનું અકાઉન્ટિંગ કેવી રીતના અહીંયા આવશે
ઇનકમ્પ્લીટ રેકોર્ડ, કોઈ નાના નાના વેપારી છે, સે ફોર એક્ઝામ્પલ કરિયાણાવાળા ભાઈ છે, પાનવાળા ભાઈ છે, એ પોતાના હિસાબ કિતાબ છે, એ જે સિસ્ટમ જે કરતા હોય એ સિસ્ટમ છે. અને કોમ્પ્યુટર અકાઉન્ટિંગ અત્યારના ટેકનોલોજીના એરામાં સૌથી આઈપી, તમે ટેલી નામ સાંભળેલું હશે તો એ આની અંદર આવે, બરાબર. તો કોમ્પ્યુટર અકાઉન્ટિંગ છે એ પણ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, 11th આ સિલેબસ છે. ઓકે, કેટલા ચેપ્ટર છે ગણ્યા તમે? બે પાર્ટમાં 11 છે, બરાબર, 22 ચેપ્ટર. તો સર આનાથી કેટલા, બે ચેપ્ટર ઓછા છે, ચાર ચેપ્ટર ઓછા છે, કેટલા ચેપ્ટર ઓછા થઈ છે ને, કેટલા ચેપ્ટર ઓછા થશે જોઈ લો તમે, કેટલા ચેપ્ટર ઓછા થશે. આ છે સ્ટાન્ડર્ડ 12 પાર્ટ 1 અને આ છે પાર્ટ 2. સોરી, ઓલાના એક પાર્ટમાં 11 હતા, આમાં બે પાર્ટમાં 11 છે. હા બસ આ જ છે. અને એમાં ઇઝી શું છે ખબર છે, આ પાર્ટ 1 આખો પાર્ટનરશીપને રિલેટેડ છે અને પાર્ટ 2 આખો કંપનીને રિલેટેડ છે, બરાબર. આનું કાંઈ આમાં નહીં આવે, આનું કાંઈ આમાં નહીં આવે, પણ હા કોન્સેપ્ટ અમુક છે, ઇન્ટરચેન્જ યુઝ કરી શકો, બરાબર. તો આ રીતનું આખું સિસ્ટમ છે કે ભાઈ પાર્ટનરશીપ છે શું, એમાં કેવી રીતના બધા વહીવટ થતા હોય. પાર્ટનરશીપનું ફાઇનલ અકાઉન્ટ આપણે વાત થઈને, ફાઇનલ અકાઉન્ટ આવશે, આ નથી તો કાંઈ નથી, બરાબર. જેને અત્યારના મોડર્ન એજ અકાઉન્ટિંગમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કહે છે, બરાબર. ફાઇનલ અકાઉન્ટ્સને અત્યારે તમે સોફિસ્ટિકેટેડ કોઈ કંપનીમાં કે એના કોઈ અકાઉન્ટન્ટ એને પૂછો તો એ લોકો બોલતા હોય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. પછી ગુડવિલ, બરાબર, સાંભળેલું છે પણ શું આના આખું ચેપ્ટર છે, આનું આખું ચેપ્ટર છે, બરાબર. મોસ્ટ ઇઝીએસ્ટ, મજા આવે એવું. રિકન્સ્ટ્રક્શન ઓફ પાસ્ટરશીપ, સર કન્સ્ટ્રક્શનનું ક્યાં કોમર્સમાં ભણવાનું આવે, આમાં કન્સ્ટ્રક્શનનું તો સિવિલ એન્જિનિયરિંગમાં ભણવાનું આવે, પણ એ કન્સ્ટ્રક્શન નથી, આ પાર્ટનરશીપનું કન્સ્ટ્રક્શન છે. લો લીગલ મેટરની વાત થાય છે અને એનું એ ખાલી અકાઉન્ટિંગ કેવી રીતના થાય ને એ જ આપણે શીખવાનું. રિકન્સ્ટ્રક્શન ઇન ધ સેન્સ કે કોઈ નવો પાર્ટનર આવે, જૂનો પાર્ટનર જાય, બરાબર, કોઈ પણ રીઝનથી, તો એના માટે એને કહેવાય રિકન્સ્ટ્રક્શન. જેમ કે અહીંયા એનો બેઝ છે અને અહીંયા એ ચેપ્ટર ડિટેલમાં છે, એડમિશન ઓફ અ પાર્ટનર, રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનર, અને જો અહીંયા પાર્ટનરશીપ તમે શરૂ કરી દીધી અને અહીંયા તમારે બંધ કરવી છે તો એનો હિસાબ કિતાબ અલગથી પાછો શીખવાનો રહેશે. બંધ કરવા માટે એમને બંધ ન થઈ જાય, હિસાબ કિતાબ કરવા પડે, તો એ કેવી રીતના, તો એ આ ચેપ્ટર. તો પાર્ટનરશીપનું આખું ભણ્યા પછી અહીંયા આખું આવશે કંપનીનું. તો શેર કેપિટલ, સર શેર નામ સાંભળેલું છે, શેર માર્કેટને એ બધું ઘણું મજા આવે જોવાની, પણ સમજાય સારું, કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, જરૂર નથી અત્યારે આમાં આપણે થોડું જોશું, બાકી ડિટેલ એનું આપણે SPCCમાં જોશું, બરાબર. તો શેર માર્કેટનું અકાઉન્ટિંગ કેમ થઈ એમાં જોશું, બરાબર. એવી રીતના ડિબેન્ચરનું અકાઉન્ટિંગ થોડુંક મેસી ચેપ્ટર છે, શું કામ નંબર ઓફ મેથડ્સ વધારે છે, કાંઈ વાંધો નહીં, આપણે યાદ રાખવાની ટેકનિક જોઈશું. કંપનીના ફાઇનલ અકાઉન્ટ, બરાબર, બોર્ડની અંદર 11 માર્કની પૂછાય, 11 માર્કના, પણ જો તમે આમાં થોડું કોન્સન્ટ્રેશન કરો ને તો ફૂલ માર્ક્સ આવે, ફૂલ માર્ક્સ, બરાબર. એવું ચેપ્ટર છે, ખાલી એક મેમરી પાવરનો થોડોક તમારે યુઝ આમાં થાય. ઓકે, અહીંયા પતી નથી જતો કંપનીમાં, ફાઇનલ અકાઉન્ટ બની ગયા પછી એનું પાછું એનાલિસિસ એ થાય, બરાબર. એનાલિસિસ થાય, કમ્પેરેટિવ ને કોમન સાઇઝ સ્ટેટમેન્ટ એનું એનાલિસિસ થાય અને પાછું રેશિયો એનાલિસિસ થાય, બરાબર. અને એક છેલ્લી વસ્તુ છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ, કે મોટી કંપની હોય ને એમાં આનું પણ ધ્યાન રાખવું પડે કે ભાઈ કંપનીનો કેસ ક્યાંથી ઇન, ક્યાંથી આઉટ થાય છે, તો એ પણ આમાં આપણને શીખવાનું છે. તો આ થયું તમારું 11th અકાઉન્ટિંગ, બોર્ડમાં 100 માર્ક્સનું છે, પેપર આવશે તમારે, અને ધ્યાનથી ભણો તો ઇઝી છે, બરાબર. 70-80 માર્ક્સ તો નોર્મલી આવી શકે એવા છે, થોડુંક ધ્યાન દઈને ભણો તો 90+ યુ કેન કાઉન્ટ, બરાબર. તો આ સિલેબસ હતો. બીજી વાત, અકાઉન્ટિંગ જે વસ્તુ છે, આ ભૈણા અકાઉન્ટનો યુઝ શું, તો તમને ફાધર પોકેટ મની આપતા હોય કે તમારે કંઈ વસ્તુ લેવા જાઓ તો તમે જે કરો છો ને એ અકાઉન્ટિંગ છે, કે કેટલાની વસ્તુ આવશે ને કેટલા રૂપિયા જોશે અને મારી પાસે કેટલા પૈડા છે, આ બધું જે હિસાબ કિતાબ આપણે કરીએ છીએ ને એ અકાઉન્ટિંગ છે, બરાબર. મમ્મી જે મંથલી રાશન લેવાનું હોય એના માટેનું જે કેલ્ક્યુલેશન કરે ને, તો એ હિસાબ કિતાબ છે, એ અકાઉન્ટિંગ છે. એવું નથી કે ખાલી બિઝનેસમાં, ઘરમાંય કામ આવે, બરાબર. મેં તમને કીધું હતું કે આપણે જોશું કે ભાઈ ક્યાં કામ આવે. અને આ અકાઉન્ટિંગ માટે વર્લ્ડ લેવલની ઇન્સ્ટિટ્યૂટ્સ અમુક છે કે જે તમને અકાઉન્ટ શીખડાવવા માટે બહુ સારું એવું પ્રોફેશનલ લેવલનું અકાઉન્ટ આની અંદર આવે,
આ બધી ઇન્સ્ટિટ્યૂટ છે અને તમે વેબસાઇટ ઉપર સર્ચ કરી શકો, બરાબર, અને તમે વેબસાઇટ ઉપર સર્ચ કરી અને ચેક કરી શકશો આ ઇન્ટરનેશનલ અલગ અલગ દેશના બધે અકાઉન્ટ્સના એક્સપર્ટ બનવા માટેના પ્રોગ્રામ્સ છે. ખાલી એવું નથી કે ખાલી ઇન્ડિયામાં જ છે, વર્લ્ડ લેવલે આ એક્ટિવ છે, અકાઉન્ટનું આટલું ઇમ્પોર્ટન્સ છે, બરાબર. તો અલગ અલગ કન્ટ્રીના બધા અકાઉન્ટ્સ છે એની અંદર, તમને અકાઉન્ટન્ટ્સ છે એની અંદર જોવા મળશે. યુ કેન સર્ચ એની ઓફ ધીઝ ઇન ધ ગૂગલ, બરાબર. અને લોગો ને બધું, નામ ને બધું આમાં તમને આપેલું છે કે ભાઈ શું છે, કેવી રીતના તમે સર્ચ કરી શકશો. અને દે આર અર્નિંગ ઇન ઇમેન્સ વે કે યુ કાન્ટ ઇમેજિન એટલું અર્નિંગ છે આના થ્રુ થાય. ઇન્સ્ટિટ્યૂટમાં અકાઉન્ટિંગનો પ્રોફેસર કોર્સ કરો, બરાબર. હા, એનો ખર્ચો પાછો એવો નથી, એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટની વાત કરો તો એનો ખર્ચો એવો નથી. આ તો ફોરેનના છે, બરાબર, છતાંય હું કહું એટલો ખર્ચો નથી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટમાં એટલો ખર્ચો નથી. અકાઉન્ટિંગનું તમારે આગળ પ્રોફેશનલ લેવલે જવું હોય અને આ વર્લ્ડ લેવલનું કામકાજ છે. ખાલી એવું નથી કે ખાલી ઇન્ડિયામાં છે તો જ છે, ના, વર્લ્ડ લેવલે વેલ્યુ છે, બરાબર. અને બીજું એક, આ એક નીચે આ એક વેબસાઇટનો સ્ક્રીનશોટ છે, જો આ વેબસાઇટની લિંક છે, તમે જઈ શકશો કે અકાઉન્ટિંગ રિલેટેડ કેટલા એવા કોર્સીસ છે, બરાબર, કોમર્સ રિલેટેડ, અકાઉન્ટિંગ રિલેટેડ. તો આ વેબસાઇટની લિંક ઉપર તમને આની અંદર ઘણા બધા ઓપ્શન મળશે, બરાબર. જસ્ટ મેં એક સ્ક્રીનશોટ લીધેલો છે, આમાં એક નાનકડું લિસ્ટ આવ્યું છે. મને છે ને આ લિસ્ટની આ લાઈન ગમે છે, બરાબર. એન્ડ ધીઝ ઇઝ, અહીંયા અંડરલાઈન કરું છું, એન્ડ ધીઝ ઇઝ જસ્ટ ધ ટીપ ઓફ ધ આઈસબર્ગ, બરાબર. તો આઈસબર્ગ વિશે જેને ખબર હશે એને ખ્યાલ હશે કે ભાઈ સમુદ્ર હોય એની અંદર એવા આઈસના મોટા મોટા માઉન્ટેન ટાઈપ રોક હોય, તો એ જે દેખાતા હોય એ ખાલી ઉપરની ટીપ જ દેખાતી હોય, પણ એ તો ખાલી 5-10% ના હોય, બાકી 90% આઈસબર્ગ છે ને અંદર હોય. તો આ એના જેવું છે કે આ જે દેખાય છે ને એ ટીપ દેખાય છે, બરાબર. બાકી 80-90% કોર્સ છે એની અંદર કંઈ લિસ્ટમાં આપ્યા નથી. તમે વેબસાઇટ આની જેવી ઘણી બધી વેબસાઇટ હશે જે તમે સર્ચ કરી શકો, બરાબર, જોઈ શકો. અને બાકી તમારે કંઈ પૂછવું હોય, કરવું હોય તો અહીંયા તમને બધા ફોન નંબર્સ આપેલા જ છે, બરાબર. ફોન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો, બરાબર. સ્કૂલની ડિટેલ બધી આઈ થિંક તમને ફોન આવેલા જ હશે, લીધેલી જ હશે, ન લીધેલી હોય તો યુ કેન કોન્ટેક્ટ ઓન એની ઓફ ધીસ નંબર, બરાબર. તો બાકી કાંઈ ડિટેલ જાણવી હોય તો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ ફોર ટુડે.